तो कच्छमांथी एक फरज निष्ठानो वीडियो वायरल थयो। पीजी विसेलना कर्मचारीनो आ वीडियो छे। पाणी वच्चे रहेला वीज पोल में फॉल्ट रिपेर कर्यो। ऊंडा पाणी में तरता जई वीज पोल में फॉल्ट तेमणे रिपेर कर्यो। आ वीडियो अमे आपने देखाड़ी रह्या छे। आवा पण कर्मचारीओ छे, आवा पण लोको छे जे पोतानी फरज निभावानुं क्यारेय चूकता नथी। जोखम खेड़ीने पण पोतानी फरज निष्ठानुं उत्तम उदाहरण पूरू पाड़े छे। संवाददाता भरतसिंह फोनलाइन पर जोड़ाय छे। भरत, एक वीडियो सामे आव्यो छे अने पोतानी फरज प्रत्येनी जे निष्ठा छे एनुं एक उत्तम उदाहरण जोवा मळी रह्युं छे। शुं जाणकारी आ वीडियो विशे? निश्चित, कच्छमां जे रीते सर्वाधिक वरसाद नोंધાયા બાદ ઘણી બધી જગ્યાએ પાણી ભરાવાની જે જલભરાવની સ્થિતિ પણ સર્જાઈ હતી, ત્યારે મુંદ્રા તાલુકાના પ્રાગપર ગામ નજીક પણ પાણી ભરાયો હતો। ત્યારબાદ ત્યાં ઉભેલા વીજપોલ એટલે કે પાણી વચમાં ઉભેલા વીજપોલ પર ફોલ્ટ સર્જાતા તે ફોલ્ટને રિપેર કરવા માટે પીજીવીસીએલના એક કર્મનિષ્ઠ કર્મચારી જેવો પોતે પાણી ઊંડા પાણીમાં ઉતરી ક્યાંક અને તરી અંદાજિત 200 થી 300 મીટર દૂર સુધી તરી અને તેઓ વીજપોલ પર પહોંચ્યા હતા। ભીના પોતે આખા ભીના થઈ ગયા હતા, તરીને ત્યાં કને ગયા હતા। તેમ છતાંય લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે તેઓ વીજપોલ પર ચડી અને આ વીજ પ્રવાહ પાછો પૂર્વવત કાર્યરત કર્યો હતો। નોંધનીય છે કે એક તરફ જ્યારે કર્મચારીઓ પર કામ કરવાના જે બહાના બનાવતા હોય છે ત્યારે આવા ફરજનિષ્ઠ જે કર્મચારી છે તેઓ પોતાના કામ પ્રત્યે કેટલા વફાદાર છે તેનું ઉત્તમ ઉદાહરણ હાલ પીજીવીસીએલના કર્મચારી રાજેશજી જાડેજાએ પૂરું પાડ્યું છે। જી ધન્યવાદ ભરત, સમગ્ર જાણકારી માટે। તો જેમ ભરતસિંહ અમારા સંવાદદાતા જણાવી રહ્યા હતા કે પાણી ભરાયેલા હતા, તેમાંથી પસાર થઈને પલળી ચૂક્યા હતા, પરંતુ તેમ છતાં લોકોને કોઈ મુસીબત ન પડે, લોકોને કોઈ તકલીફ ન પડે તે મોટા તે માટે પોતાની ફરજ નિભાવવા માટે તેઓ ત્યાં પહોંચ્યા। જે ફોલ્ટ હતો વીજપોલમાં એ પણ રિપેર કર્યો। રાજદીપસિંહ જાડેજા જે આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો, એ રાજદીપસિંહ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, પીજીવીસીએલના કર્મચારી છે। રાજદીપભાઈ, સૌ પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે લોકોની તકલીફોને દૂર કરવા માટે આપ જોખમ ખેડીને ત્યાં પહોંચ્યા। પરંતુ પહેલો સવાલ, આવા સમયે શું રાજદીપભાઈ ડર ના લાગ્યો આપણને, કારણ કે એક તો વીજપોલ છે, પાણી પણ એટલું ભરાયેલું હતું? જી ના, એટલે આ અમારું કામ જ છે, આમાં તો જો કે ડર છે ન હોય, પણ સમસ્યા ન સર્જાઈ શકે અથવા તો કોઈ ટેન્શન તો હશે આ તમે કામ કર્યું ત્યારે? નહીં, એટલે અમારે કેવું છે કે અમે એ જે લાઈન ઉપર જે કામ કરતો હતો એ લાઈન અમે બંને બાજુથી અર્થ કરેલી હતી, અર્થ કરી શોર્ટ કરીને અર્થ કરેલી હતી, એટલે લાઈન માં તો જો કે કઈ તકલીફ ના હોય, પણ એક સમસ્યા એ પડે કે શરીર આખું પલળેલું હોય એટલે પોલ ઉપર ચડતા કઈ તકલીફ થાય। બાકી તો બીજો સેફ્ટી બેલ્ટ મેં બાંધેલો જ હતો કે જેની કોઈ તકલીફ પડે, બીજું કોઈ તકલીફ જેવું હતું નહીં। મેઇન એક વસ્તુ હતું કે પોલ છે પાણી ની અંદર હતો એટલે ચોક્કસ થી થોડીક તકલીફ વધારે પડે નોર્મલ કામ કરતા, પણ એ થોડીક મહેનત કરવાથી થઈ ગયું। અચ્છા રાજદીપભાઈ, આ ફોલ્ટ જે હતો એ શું ફોલ્ટ હતો અને તેના કારણે શું આજુબાજુના ગામમાં કોઈ તકલીફ થતી હતી? જી, એ જે લાઈન હતી ને એની ઉપર પિન ફોલ્ટ હતો। પિન ફોલ્ટ માં કેવું હતું કે પિન ફોલ્ટ થાય એટલે અમારો વાયર છે ત્યાંથી છૂટો પડી જાય, વાયર છૂટો પડી જાય એટલે પોલ ને ટચ થાય તો લાઈન બંધ થઈ જાય, આગળ જે પાવર જતો હોય એ બંધ થઈ જાય, કટ ઓફ થઈ જાય। એના માટે એની જૂની પિન હતી એને કાઢી એની જગ્યાએ નવું ઇન્ચ પિન ઇન્સ્યુલેટર નવું નાખી અને લાઈન ચાલુ કરવાની હતી। રાજદીપભાઈ, આપ છેલ્લે વિડીયોમાં મેં જોઈ રહ્યા છે કે આપ અડધા થાંભલે પહોંચ્યા અને ત્યારબાદ પછી પાણીમાં આપે કૂદકો લગાવ્યો, તો પાણી કેટલું ઊંડું હતું ત્યાં? પાણી મારો હાથ ઊંચો કરું એટલે ખાલી પંજો દેખાય એટલું ઊંડું હતું ત્યાંથી। ધન્યવાદ રાજદીપસિંહ અમારી સાથે વાતચીત કરવા બદલ।